કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી થારા હાઈવે રોડ ઉપર ટ્રેલર પલટી જતા ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી થરા હાઈવે રોડ ઉપર અકસ્માતોનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે ત્યારે હવે રાત્રે એક ટ્રેલર નંબર આર પર જી એ સાહીઠ તેતાલીસ રાજસ્થાનના જયપુર ખાતેથી સફેદ સિમેન્ટ ભરીને મોરબી તરફ જઈ રહી હતી ત્યારે નેશનલ હાઈવે શિહોરી થરા રોડ ઉપર અચાનક કાબુ ગુમાવી લેતા ટ્રેલર પલટી ખાઈ જતા મોટો થતાં હતા અને શિહોરી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી ત્યારે શિહોરી પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી અને મૃતક ટ્રેલર ચાલક રામસિંહ મીણા ચાલીસ વર્ષીય યુવકને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો અને મૃતકના વાલી વારસોને જાણ કરતા રાજસ્થાનથી મૃતકનો પરિવાર ગુજરાત આવા રવાના થયો હોવાનું પોલીસ સૂત્રોએ પાસેથી જાણવા મળ્યું હતું ગિરીશ જોશી સાથે નંદિની જોશી સિટી ન્યૂઝ કાંકરેજ બાબર પોલીસ તેમજ એએસપી દિવદર દ્વારા ગુનાખોરી કરતા વાહન ચાલકોના વાહન ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી ભાબર વાવ સર્કલ પાસે દીવોદર એ એસ પી આઈ પી માનકર તેમજ ભાબર પીએસઆઈ એનપી સોનારા સહિત ભાભર પોલીસ સ્ટાફના કાફલા સાથે કાયદાનું ભાન કરતી ઝુંબેશ યોજવામાં આવી હતી આ ઝુંબેશનો હેતુ નાના મોટા ગુના જેવા ચીલઝડપ એક્સિડન્ટ તેમજ કેફી પદાર્થોની હીરાફેરી કરતા વાહનો જેમાં નંબર પ્લેટ તૂટેલ કી સ્ટીકર લગાવેલ રાખી ગુના કરતા હોય છે આવા ગુનાઓ અટકાવવા અને કાયદાનું ભાન કરાવવા ભાભરવાવ સર્કલ હાઈવે પર બ્લેક ફિલ્મવાળી ગાડીઓ તેમજ નંબર પ્લેટ પર લગાવેલ લગ્નના સ્ટીકરવાળી ગાડીઓ તેમજ નંબર પ્લેટ વિનાની ગાડીઓ તેમજ નંબર પ્લેટ વિનાના મોટા પ્રમાણમાં બાઇકો ડિટેન કરી સ્થળ પર દંડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી એક કલાકમાં આશરે પચાસ જેટલા વાહનો પર કાર્યવાહી કરવામાં આવી હતી ભાભર પોલીસ એક્શન મૂડમાં જોવા મળી હતી માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા પોલીસ તંત્રની આ કામગીરીને બાબર તાલુકાના સૌ કોઈ લોકોએ બિરદાવી હતી ગિરીશ જોશી સાથે નંદિની જોશી ન્યૂઝ ભાભર પ્રાંતિજ ખાતે નિશુલ્ક આયુર્વેદ અને હિમ્યોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ સત્તર પાંચ બે હજાર ચોવીસ સમયે નવથી બાર શુક્રવારના રોજ નિયામક આયુષ્યની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારી સાબરકાંઠા હિંમતનગરના માર્ગદર્શન હેઠળ શ્રી રામજી મંદિર કમાલપુર તાલુકા પ્રાંતિતમાં નિશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક ગામ આગેવાનો શ્રી દિનેશભાઈ પટેલ અને દ્વારકાભાઈ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પને પ્રજાજનોમાં ખુલ્લો મુકવામાં આવ્યો હતો સુરેશ પટેલ સાથે નંદિની જોશી સિટી ન્યૂઝ પ્રાંતિજ